નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સરીગામ જીઆઈડીસીમાં ઉદ્યોગકારોનો ખોળે બેસેલી જીપીસીબી. સરીગામની કચેરીના નિર્લજ્જ અધિકારીઓના પાપે કરજ ગામના લોકો લાલ પાણી સામે લાચાર જોવા મળ્યા છે. કરજ ગામના લોકોનું કહેવું છે કે સરીગામ જીઆઈડીસીમાં આવેલ ઉદ્યોગો કેમિકલયુક્ત પાણી ભૂગર્ભમાં ઉતરતા હોય તેવા પાણીના કારણે ગામના બોરમાં પ્રદૂષિત કલરયુક્ત પાણી નીકળે છે. આ કલરવાળું પાણી ઢોર ડાખર પણ પીતા ન હોય, ગામ લોકો કઈ રીતથી પીવે? ગામ લોકો સરીગામ જીપીસીબી કચેરીના અધિકારી ત્રિવેદી પાસે 3 મહિનાથી ન્યાય માટે આવેદનપત્ર આપી રહ્યા છે, પરંતુ અધિકારી ઉદ્યોગકારોના ખોળે બેસી ગયો હોય, કોઈ નક્કર કાર્યવાહી કરતો નથી. ઉલ્લેખનીય છે કે કરંજ ગામના લોકોએ જીપીસીબીના અધિકારી ઉપરાંત સરીગામના ઇન્ડસ્ટ્રી એસોસિએશનના કરતા ધરતા અને જેમના ઇશારે સિયા ચાલે છે તેવા ઉદ્યોગકારો સામે પણ આક્રોશ ઠાલવ્યો છે. ભૂગર્ભ જળ ખરાબ થવા પાછળ જવાબદારી કોની? સરકારશ્રીની, સિયાની કે પછી જીપીસીબીની? તે જાણવા ફરી એકવાર કચેરીના દ્વાર ખખડાવ્યા છે. તો આ વખતે કરંજ ગામની સમસ્યાનું નિરાકરણ આવશે કે કેમ, તેની પર મીટ મંડાઈ છે. મારું નામ સ્મિતભાઈ ભરતભાઈ ધોળી. મેં રહેવાનો કરજ ગામ, રાયફળિયા તાલુકો, ઉંબરગામ જિલ્લો વલસાડ. મારે બોરવેલમાં પાણી, જીઆઈડીસીને નજીક લાગેલું મારું ઘર છે અને બોરવેલમાં પાણી ખરાબ થઈ ગયું છે. પાણી ખરાબ થઈ ગયું છે. મારા ઘરે જાનવર છે, 45 જેવા ઢોરો છે, ગાય ભેંસ છે. તો મારે ઢોરોને પીવડાવવા માટે એ જ પાણી છે મારા પાસે. બીજો બોરવેલ બી નથી નવો કે બીજે જગ્યાથી વ્યવસ્થા કરી શકીએ. પ્લસ જીપીસીપીને છેલ્લા 3-4 બોરવેલ બીજા બી ખરાબ થઈ ગયેલા. 3-4 મંથથી આજે અમે રજૂઆત કરતા છે, બાકી જીપીસીપીની એનું નિવારણ લાવતા કે જીઆઈડીસીબી નિવારણ નહીં લાવતા. તો હવે અમારે રજૂઆત કોને કરવી? સરકારને કરવી કે જીપીસીપીને કરવી કે જીઆઈડીસીને કરવી? અમારા ઢોરોને આ જ પાણી પીવડાવવા માટે અમે મજબૂર છે. તો હવે ઢોરોને કંઈ બી થયું કે માણસોને કંઈ બી થયું, કોઈને ડેટ થઈ, તો એના જિમ્મેદારી કોણ લેશે? જીપીસીપી લેશે કે સરકાર લેશે કે પછી જીઆઈડીસી લેશે? હવે એનો નિકાલ નહીં આવે તો અમારે શું કરવાનું?